नजर करिए समाचार पर तो महत्वपूर्ण समाचार छे ते सूरत थी सामे आवी रह्या छे। सूरत ना अडाजण मां एक परिवारे सामूहिक आपघात कर्यो छे। आ सामूहिक आपघात नो बनाव छे ते सूरत थी सामे आव्यो छे। सिद्धेश्वर एपार्टमेंट मां सामूहिक आपघात नो एक बनाव बन्यो छे, जेमां बे बाळको सहित सात लोकोए आपघात करी पोतानो जीवन टूंकाव्यो छे। महत्वना समाचार कही शकाय छे, छ लोकोए झेरी दवा गटगटावी छे, ज्यारे एक व्यक्तिए गळाફાંસો ખાધો છે અને પોતાના જીવન ટૂંકાવ્યા છે, ત્યારે આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે। जो कि पुलिस द्वारा तपास नो धमधमाट छे ते शुरू करी देवामां आव्यो छे। सूरतना पालनपुर जकातनाका विस्तारनी आ घटना होवानी विगतो छे ते सामे आवी रही छे, त्यारे पुलिसनो मोटो काफलो छे। पुलिसना मोटा अधिकारीओ छे ते घटना स्थळे पहोंची चुक्या छे अने तेमना द्वारा तपास पण शुरू करवामां आवी छे। त्यारे सिद्धेश्वर एपार्टमेंटमां सामूहिक आपघात थया होवानी घटना बनी छे। बे बाळको सहित सात लोकोनो आपघात कर्यो छे, त्यारे आ सात लोको द्वारा आपघातनो जे घटना छे ते सूरतना अडाजण विस्तारथी सामे आवी रही छे। छ लोको झेरी दवा गटगटावी छे, ज्यारे एक व्यक्तिए गळાફાંસો ખાય અને જીવન ટૂંકાવ્યું છે। સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારની આ ઘટના છે। પોલીસનો કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે, તેના દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે, સુરતના અડાજણ વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે। બે બાળકો સહિત સાત લોકોના આમાં જીવ ગયા છે, સાત લોકોએ સાથે આપઘાત કર્યો છે। સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સામૂહિક આપઘાત થયા હોવાની ઘટના સામે આવી છે, જો કે આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે। મળતી માહિતી મુજબ છ લોકોએ ઝેરી દવા ગટગટાવી છે, જ્યારે એક વ્યક્તિએ ગળાફાંસો ખાધો છે અને આ પરિવાર છે તેના દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે, જેમાં સાત લોકોએ પોતાના જીવન ટૂંકાવ્યા છે। સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારની આ ઘટના છે, જ્યારે પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો જે કાફલો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસ સહિત 108ની ટીમ છે તે પણ ત્યાં પહોંચી ચૂકી છે અને તમામ જે આ મૃતકો છે તેમને હોસ્પિટલે પણ ખસેડવાની ફરજ પડવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે, સુરતના અડાજણમાં એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે। બે બાળકો સહિત સાત લોકોએ આપઘાત કર્યો છે। આ સામૂહિક આપઘાતની ઘટના સાથે સામે આવતાની સાથે જ પંથકમાં પણ ચકચાર મચી જવા પામ્યો છે, ત્યારે આડોસ પાડોશના લોકો છે તેના ટોળે ટોળા છે તે પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા છે। પોલીસ દ્વારા તેમની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મળતી માહિતી મુજબ આ છ લોકો છે તેઓએ ઝેરી દવા ગટગટાવી છે, જ્યારે એક વ્યક્તિ છે તેણે ગળાફાંસો ખાધો છે અને પોતાનું જીવન છે તે ટૂંકાવી દીધું છે।